નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 24 એપ્રિલ 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. પહેલા કરંટ અફેર્સમાં જોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ 2 આંધ્રપ્રદેશના ક્રાફ્ટ વસ્તુને આપવામાં આવ્યું છે. આ જોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ તે આ બે વસ્તુને શું કામ આપવામાં આવ્યું છે તે માટે આપણે જોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ શું છે તે સમજવું પડશે. આ બંને જે કલાઓ છે તેમને જોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવ્યું છે, જે ચેન્નઈમાં સ્થાપિત જોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલું છે. તો આ જોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એવી વસ્તુ અથવા એવા પ્રોડક્ટ્સને આપવામાં આવે છે કે જે અમુક જ ભૌગોલિક સ્થળ પર મળતા હોય અથવા તો ત્યાં જ બનતા હોય, જેમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટ, કુદરતી રીતે થોડાક બનતા પ્રોડક્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ કરી અને જે ફેક્ટરીમાં બનાવવામાં આવે છે, પરંતુ જે પ્રોડક્ટ તે ત્યાંના ભૌગોલિક સ્થળે જ બનતા હોય, સ્પેશિયલી ત્યાં જ બનતા હોય, તેમને આ GI ટેગ આપવામાં આવે છે. આ GI ટેગની વેલિડિટી તે 10 વર્ષની છે અને આ GI ટેગ તે ભારતની એક ધારા અંતર્ગત આપવામાં આવે છે, જેનું નામ છે જોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ. 1999માં આ ધારા પાસ થઈ હતી અને તે અંતર્ગત આવી રીતે ભારતમાં જોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ્સ આપવામાં આવે છે. આંધ્રપ્રદેશની આ બે કલાઓને આપવામાં આવે છે, જેમાં પહેલી છે અદિલાબાદ ડોકરા. આ એક મેટલ દ્વારા ક્રાફ્ટ કરાયેલ એક કલા છે કે જેમાં તે લોકો મૂર્તિઓ બનાવે છે કાસ્ટિંગ ટેકનિકને ધ્યાનમાં રાખીને. તો તે કેવું કરે કે કાસ્ટિંગ ટેકનિકથી તે લોકો આખે આખું એક કાસ્ટ બનાવે અને તેની અંદર જે ઓરિજિનલ બનાવવાનું છે તેનું એક ડુપ્લિકેટ પ્રોટોટાઇપ બનાવે અને તેનાથી પછી તે ઓરિજિનલ બનાવે. આ કલા તે આંધ્રપ્રદેશની વોજ કમ્યુનિટી દ્વારા કરવામાં આવે છે, WOG વોજ કમ્યુનિટી દ્વારા. અને બીજું છે તે છે વરંગલ ધુરી. વરંગલ ધુરી પણ એક ત્યાંના જિલ્લાનું નામ છે અને ત્યાંની આ 2000 લોકોની એક કમ્યુનિટી છે જે આ વરંગલ ધુરી બનાવે છે. તો આ વરંગલ ધુરીમાં શું હોય કે એક કપાસનો બહુ મોટો ટુકડો લે એ લોકો, પછી તેમાં અલગ અલગ રીતે ડિઝાઇન કરે, સીવણ કામ કરે અને ડિઝાઇન કરે એમાંથી, અને પછી તેને ડાયમાં વેજીટેબલ કલર્સમાં નાખી દે અને તેમાંથી આખી આખી ડિઝાઇન તૈયાર કરી અને કાર્પેટ અને ડિઝાઇનવાળી વસ્તુ ઘણી બધી તૈયાર કરે, જે બીજી બધી કન્ટ્રીઝમાં નિકાસ થાય છે, જેમ કે UK છે, જર્મની છે અને ઘણી બધી આફ્રિકન કન્ટ્રીઝમાં પણ આનો નિકાસ થાય છે. તો આ બે કલાઓને જે આંધ્રપ્રદેશની ભૌગોલિક કલાઓ છે અમુક સ્થળે જ જોવા મળે છે, તેમને જોગ્રાફિકલ ટેગ ઇન્ડિકેશન ટેગ આપવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. ઇજિપ્તના એક ફોટોગ્રાફર મોહમ્મદ અબુ ઝાયદને યુનેસ્કોનો એક ખાસ અવોર્ડ આપવામાં આવે છે, જેનું નામ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ. આ અવોર્ડની શરૂઆત તે 1997માં થઈ હતી અને આ અવોર્ડની શરૂઆત એક કોલંબિયાના જર્નલિસ્ટની યાદીમાં કરવામાં આવી હતી, કારણ કે તે જર્નલિસ્ટને તેના જ ન્યૂઝપેપરની ઓફિસની બહાર તેનું ખૂન કરી દેવામાં આવ્યું હતું. એટલા માટે આ પ્રેસ ફ્રીડમ અવોર્ડ તે કોલંબિયાના જર્નલિસ્ટના નામ ઉપર આપવામાં આવે છે, જેનું નામ છે ગુલર્મો કેનો ઇસાઝા. આ ભાઈ ઉપર આ અવોર્ડ 1997થી આપવામાં આવે છે અને આ વર્ષે 2017ના વર્ષમાં ઇજિપ્તના આ ફોટોગ્રાફરને, જે અત્યારે જેલમાં છે, 2013થી તે ભાઈ જેલમાં છે, તેમને આ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. દીવ ભારતનું પહેલું એવું સિટી બન્યું છે કે જે પુનઃપ્રાપ્ય ઉર્જા ઉપર આખો દિવસ ચાલી શકે એમ છે અને તે આખા વર્ષ દરમિયાન પણ. તે આ વસ્તુ સંભવ કઈ રીતે બની છે? દીવમાં તે લોકો એક સોલાર પાર્ક બનાવ્યું છે કે જેમાં 9 મેગાવોટની એનર્જી ઇલેક્ટ્રિકસિટી પ્રોડ્યુસ થઈ છે અને દીવની જેટલી ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ છે તેની ઉપર તે લોકોએ રૂફટોપ ઉપર સોલાર પેનલ્સ ફિટ કરી છે કે જેનાથી આખા સિટીને ઇલેક્ટ્રિકસિટી મળે, તે પોતાની રીતે પ્રોડ્યુસ કરી શકે અને તે આખે આખું દીવ યુઝ કરી શકે. તો દીવ હજી સુધી એવું એકેય સિટી નથી કે આ રીતે ચાલે છે. તો દીવ ખાલી પુનઃપ્રાપ્ય ઉર્જા ઉપર ચાલવાવાળું ભારતનું પહેલું સિટી બન્યું છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હમણાં
થોડાક જ દિવસ પહેલાં એક એવો રિપોર્ટ આવ્યો હતો કે ભારતે પોતાનો વ્હીકલ્સ લેવાનો રેકોર્ડ તોડી દીધો છે અને જે દર વર્ષે લોકો પોતાના વાહનો લે છે તે આ વર્ષે સૌથી વધારે લીધા છે. તો આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યાઓ પણ એટલી જ વધારે છે આપણા બધાના રોડ ઉપર. એમાં સૌથી વધારે બેંગ્લોર સિટીમાં ટ્રાફિકની સમસ્યા આખા ભારતમાંથી સૌથી વધારે છે. તો બેંગાલુરુ સિટીએ જે અત્યારે સ્માર્ટ સિટી થોડું ઘણું થઈ ગયું છે તો તેમણે એક નવો અપ્રોચ ટ્રાય કર્યો છે ટ્રાફિક કંટ્રોલ માટે. તેમણે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ત્યાં એક નવું શરૂ કરવાનું ચાલુ કર્યું છે કે દરેક સિગ્નલ ઉપર તે લોકો એવા કેમેરાઝ રાખે કે જેના દ્વારા તે લોકોને દરરોજના ટ્રાફિકની ખબર પડે, તેની ડેન્સિટી કેટલી છે તે ખબર પડે, અને તે ઉપરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધી વસ્તુને સ્ટડી કરે અને ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ કઈ રીતે ચાલવી જોઈએ બેંગ્લોરમાં ખાસ કરીને તે આખે આખું સ્ટડી કરી અને ત્યાંના ટ્રાફિક મેનેજમેન્ટ ઓથોરિટીને આપે. આ આખે આખો પ્લાન તે બેંગાલુરુની જે ઇલેક્ટ્રોનિક્સ ટાઉનશીપ ઓથોરિટી છે તેની મદદથી કરવામાં આવે છે. કારણ કે ઇલેક્ટ્રોનિક્સ ટાઉનશીપ ઓથોરિટી એ જ ત્યાંનો આખે આખો આઈટી પાર્ક તે ઘડ્યો હતો અને ત્યાં બનાવ્યો હતો, જેમાં આજે 200થી વધારે આઈટી કંપનીઝ કામ કરે છે અને ત્યાં બેંગ્લોરમાં સ્થાયી છે. તો આ માટે બેંગ્લોર સિટીમાં ત્યાંના ટાઉનશીપ ઓથોરિટીની મદદ લઈ અને આવો એક પ્રોજેક્ટ શરૂ કરવાની વાત છે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. વર્લ્ડ બેંકના હાલમાં જ આવેલા રિપોર્ટ મુજબ ભારત તે આખા વર્ષના રેમિટન્સ એટલે કે બહારના જે ઇન્ડિયન્સ છે, એનઆરઆઈ છે અથવા તો અહીંથી કોઈક બીજું સ્થાયી થયું હોય, તો તે લોકો ભારતમાં કેટલા રૂપિયા દર વર્ષે મોકલાવે છે તેમાં આખી દુનિયામાંથી સૌથી વધારે ઇન્કમ તે ભારતને થઈ છે અને તે છે 69 બિલિયન US ડોલર્સ. આટલું ભારતને રિટર્ન તે બીજા કોઈ દેશને આટલું બધું મળતું નથી જે ભારતને એક વર્ષમાં મળે છે. કારણ કે ભારતના લોકો તમે જુઓ તો લગભગ બધા દેશમાં હોય છે અને તે તેની ફેમિલીઝને ગિફ્ટ તરીકે અથવા તો પૈસા તરીકે કંઈક ને કંઈક વસ્તુ મોકલતા હોય છે. તો તે બધાનો ટોટલ કરીએ તો આ વર્ષે 2017ના વર્ષે 69 બિલિયન ડોલર્સની ઇન્કમ ભારતને થઈ છે અને તે વર્લ્ડ બેંકના રિપોર્ટમાં ભારત પ્રથમ નંબરે આવ્યું છે. બીજા નંબરે 64 બિલિયન ડોલર્સે ચાઇના આવેલું છે અને ત્રીજા નંબરે ફિલિપાઇન્સ આવેલું છે કે જેમાં સૌથી વધારે રૂપિયા 12ના દેશોમાંથી ભારતમાં આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.